અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલના તબીબોની સલામતી માટે માંગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પૂરી કરવામાં આવી હતી. તબીબોની સમગ્ર માંગ પૂરી થતાં હડતાલનો અંત આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં બાળ દર્દીના સગા સંબંધીઓએ પીડિયાટ્રિક વિભાગમાં એક મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક કર્યાની ઘટના બાદ રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. જો કે આ હડતાલ સોમવાર બપોર બાદ સમેટાઈ ગઈ હતી, પરંતુ આ હડતાળથી તંત્રના હોશખોશ ઉડી જતા તબીબોની સલામતી માટે એક અઠવાડિયામાં સમગ્ર હોસ્પિટલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. એલજી હોસ્પિટલમાં 71 સિક્યુરિટી ગાર્ડ ધરાવતી નબળી સિક્યુરિટી એજન્સી સિવાય મેડિકલ સ્ટાફની સલામતી માટે કશું જ નથી. તંત્ર સાથેની વાટાઘાટો દરમિયાન તબીબોને સીસીટીવી સહિતની તમામ 5 માંગણીનો ફટાફટ સ્વીકાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ હોસ્પિટલ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે એલજી હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે એલજી હોસ્પિટલમાં સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ્સ મૂકવાની ફાઇલને પણ મંજૂરી આપી દીધી હોવાની વિગતો સામે આવી છે. દર્દીની સાથે વધુમાં વધુ 2 સગા હાજર રહી શકે તેવો જૂનો નિયમ છે. આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માંગણીઓ સંતોષાઈ જવાથી તબીબો બુધવારથી પુનઃ હડતાલ પર ઉતરે તેવી શક્યતાનો અંત આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.